જો તો એક થાળી છે એમાં પાણી લીધેલું છે અને પ્લાસ્ટિકમાંથી માછલી જેવો આકાર કાપેલો છે અને એની ઉપર આમાં કપૂર મૂકેલું છે. તો આ રીતે આપણે કરીએ તો પછી માછલી છે એ પાણીની અંદર જુદી જુદી દિશામાં દોડતી હોય છે. આ રીતે માછલી કાપેલી છે એની અંદર કપૂર મૂકેલું છે. હા, દોડતી માછલી છે, તરતી માછલી જે કહીએ. અને આમ જાદુનો પ્રયોગ છે, રાસાયણિક પ્રયોગ છે. અને બજારમાં તો આની ઉપર કમાણી કરે છે. એક નાના એવા પેલા માં મૂકી દે થોડી માછલીઓ કાપીને, ઓલા ગુળિયામાંથી ને એમાંથી પ્લાસ્ટિકના ને થોડું કપૂર રાખે. એટલે આ જો પોતાની રીતે જ તે એ રાસાયણિક પ્રક્રિયાથી કરે છે. આમાં કોઈ પેલું દિશા શું કે પવન કે કોઈ કારણભૂત નથી. પછી આ પાણીનું પણ કારણભૂત નથી. એટલે આપણે અનેક એવી રીતે બધી મૂકી શકીએ. હળવી વસ્તુ હોય એમાંથી માછલી આકાર કાપી એમાં કપૂર ભરાવી દેવાનું. હા, સરસ. લે એ ભેગી થઈ જાય તો જરા છૂટી પાડવી. હા, જો બંને સાથે ચાલે છે. અરે વાહ, સરસ. આ ગો ગો ફરે છે, આમ ફરે છે. એના તમે ઊંધી દિશા પણ આપી શકો. દરજીભાઈની દિશા અલગ થઈ ગઈ. ચિકાશ થાય તો કાગળથી લઈ લેવાની. ચિકાશ નહીં હોવી પાણીમાં અને ઓલામાં ચિકાશ નહીં હોવી જોઈએ. થાળીમાં પાણીમાં ત્યાં ચિકાશ નહીં હોવી જોઈએ. ચિકાશ હોય તો આ રીતે થોડીક લઈ લેવાની, એટલે પછી ઝડપ આવી જશે.